આજે દેશભરમાં લોકો માતૃત્વની ઝાંખી કરાવતું અને માતાના લાગણી સબર સંબંધની ગરિમાની ઉજવણી કરી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગરમાં એક માતાએ પોતે સંતાન સુખ ભોગવ્યા વગર નિરાધાર દિવ્યાંગ બહેનો માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે. સેવ શાહ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજની સ્થાપના કરી મુક્તાબેને દિવ્યાંગો માટે સેવા આપવાનું કાર્ય શરૂ કર્યું અને હાલ 4 બ્રાન્ચમાં 850થી વધુ અંધ બહેનોને આ સંસ્થા આશ્રય આપે છે. એટલું જ નહીં, દિવ્યાંગ બહેનોને બ્યુટી પાર્લર, કમ્પ્યુટર, રસોઈ, સીવણ સહિતની પ્રવૃત્તિઓ શીખવવામાં આવે છે. તેમજ સમૂહ લગ્ન દ્વારા તેના લગ્ન કરાવી દિવ્યાંગ બહેનોને ઘર વખરી સહિતનો સામાન કરિયાવરમાં આપે છે. અહીં આશ્રય લેતી બહેનોને પણ મુક્તાબેન માટે માતાથી વધુ લાગણી છે અને તેમના નિસ્વાર્થ માતૃત્વથી માતા પિતાની ખોટ વર્તાતી નથી. મા બાપ નથી પણ મુક્તાબેન અને ડગલી સાહેબ મને મા જેવા રાખે છે અને મારા દાદી છે અને મારી બેન છે અહીંયા. એ મારી બેનને બ્લેન્ડ છે, મારી દાદી અહીંયા છે સેવા માટે. દીકરીને આ સંસ્થા પોતાનું પિયર લાગે છે અને અમે પણ બંને જણા નિસંતાન રહીને આ સંસ્થા શરૂ કરવાનો સંકલ્પ કરેલો અને આજે અમારે એક કે બે બાળક નહીં પણ 850 લાભાર્થીઓ તો અત્યારે અમારી સંસ્થામાં વસે છે. ઉપરાંત 200 બહેનોના અમે લગ્ન